नमस्कार मित्रों, वेलकम बैक टू माय चैनल जॉब डेली अपडेट। तो आज आपणे वात करीशुं तारीख 29 जानुआरी 2022 ने गुजरात અને દિવ્ય ભાસ્કરમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી બહાર પડી છે તેના વિશે। આ ઉપરાંત જણાવવાનું કે હવે પછી આપની ચેનલ ઉપર રેગ્યુલર વિડીયો પ્રસ્તુત થશે તો તમે વિડીયો જોવાનું ચૂકતા નહીં, અને વધુ માહિતી માટે મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે ફોલો કરી શકો છો જ્યાં તમને રેગ્યુલરલી જોબ રિલેટેડ માહિતી મળી જશે। તો ચાલો વાત કરી કઈ કઈ વેકેન્સી બહાર પડી છે તેના વિશે। પહેલી વેકેન્સી છે વિઝન સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સમાં, જે ઇંગ્લિશ મીડિયમ શાળા છે જેમાં અલગ અલગ શિક્ષકોની વેકેન્સી ખાલી પડી છે। સૌથી પહેલાં વાત કરી લઈએ તો એકાઉન્ટ, સ્ટેટ, ઇકો, ઓસીએમ અને કમ્પ્યુટર લઈ શકે તેવા શિક્ષકો માટે વોકિંગ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલું છે। આ પોસ્ટ માટે લાયકાતની વાત કરીએ તો તમે એમકોમ, બીએડ અને બીસીએ અથવા આઈટી બીટેક પાસ કરેલું હોવું જોઈએ। આ પોસ્ટ માટે વોકિંગ ઇન્ટરવ્યૂનું આયોજન છે તારીખ 30 જાન્યુઆરી 2022 રવિવારે સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં રાખવામાં આવેલું છે। આ પોસ્ટ માટે જો તમે બિન અનુભવી હશો તો પણ તમે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકો છો। જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો 30 જાન્યુઆરી સવારે 9 થી 12 વાગ્યા સુધીમાં તમે તમારા તમામ લાયકાતના અને અનુભવના ડોક્યુમેન્ટ સાથે હાજર રહી શકો છો। એડ્રેસ છે વિઝન સ્કૂલ ઓફ સાયન્સ, નિયર ઓવર બ્રિજ, આશ્રમ રોડ, નડિયાદ। નેક્સ્ટ વેકેન્સી છે શ્રી નાનકલ પ્રદેશ આદિવાસી કેળવણી મંડળ સંચાલિત આશ્રમ શાળા ઉમરપાડામાં વિદ્યા સહાયકની વેકેન્સી બહાર પડી છે, જેના માટે તમારી પાસેથી અરજીઓ છે મંગાવવામાં આવેલી છે। સૌથી પહેલી વેકેન્સી છે આશ્રમ શાળા ઉમરપાડામાં ધોરણ 6 થી 8માં ગણિત અને વિજ્ઞાન લઈ શકે તેવા એક વિદ્યા સહાયકની વેકેન્સી ખાલી પડી છે। આ પોસ્ટ માટે રોષ્ટ્રક્રમ 4 રહેશે। લાયકાતની વાત કરીએ તો તમે બીએસસી બીએડ પાસ કરેલું હોવું જોઈએ। આ પોસ્ટ માટે શૈક્ષણિક પછાત વર્ગના મહિલા ઉમેદવાર જે એપ્લાય કરી શકે છે। પગાર ધોરણની વાત કરીએ તો સરકારશ્રીના નિયમ મુજબ તમને ફિક્સ વેતન છે મળવાપાત્ર રહેશે। આ ઉપરાંત તમે CCC પરીક્ષા છે એ પાસ કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત તમે છે એ ગૃહપતિ અને ગૃહમાતાની ફરજ છે તમારે આશ્રમ શાળામાં નિભાવવાની રહેશે। તમારે 24 કલાક ત્યાં રહેવાનું રહેશે અને સંસ્થા તરફથી તમને વિનામૂલ્યે રહેવાની સુવિધા પણ આપવામાં આવશે। આ ઉપરાંત તમે ઉચ્ચતર પ્રાથમિક વિભાગની વિદ્યા સહાયકની નિમણૂક માટે TET2 પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। આ ઉપરાંત જો તમે આ પોસ્ટ માટે એપ્લાય કરવા ઈચ્છતા હોય, ઇન્ટરેસ્ટેડ હોય, લાયકાત ધરાવતા હોય તો તમારે તમારા તમામ પ્રમાણપત્રોની નકલ, અનુભવના પ્રમાણપત્રો, લાયકાતની નકલ સાથે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સાથે તમારે છે અરજી છે દિવસ 10માં એટલે કે તારીખ 29 જાન્યુઆરી 2022 દિવસ 10 સુધીમાં અરજી મોકલવાની રહેશે। ઇન્ટરવ્યૂના દિવસે આપવામાં આવેલ પુરાવા કે અધૂરી વિગત છે અરજી તમારી સ્વીકારવામાં આવશે નહીં, માન્ય ગણવામાં આવશે નહીં। વયમર્યાદા છે એ સરકારશ્રીના નિયમ મુજબ રહેશે, તે અંગેના પુરાવા પણ તમારે રજૂ કરવાના રહેશે। આ ઉપરાંત તમે શૈક્ષણિક પછાત વર્ગની જાતિ હોવાથી તમારે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર અને સમયમર્યાદાનું નોન ક્રિમિનલિયર પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। અરજી કરવાનું સરનામું છે પ્રમુખ શ્રી શ્રી નાનચલ પ્રદેશ આદિવાસી કેળવણી મંડળ ટ્રસ્ટ, ઉમરપાડા, મૂળગામ ઉમરપાડા, તાલુકો ઉમરપાડા, જિલ્લો સુરત, 3944445। નેક્સ્ટ વેકેન્સી છે ગુજરાત દેવી પૂજક સેવા મંડળ ખેડા સંચાલિત અનુદાનના ધોરણે સરકારી માન્યતા પ્રાપ્ત બક્ષીપંચ કુમાર છાત્રાલય વલભીપુર માટે ગૃહપતિ, રસોયાની અને ચોકીદારની માસિક ફિક્સ પગારથી હંગામી ધોરણે વેકેન્સી ખાલી પડી છે, જેમાં પહેલી વેકેન્સી છે ગૃહપતિ માટે। આ પોસ્ટ માટે લાયકાત રહેશે તમે ધોરણ 12 પાસ કે તેથી ઉપર સ્નાતક હોવા જોઈએ। રસોઈયા માટે અને ચોકીદાર માટે તમે ધોરણ 4 પાસ હોવા જોઈએ। આ ત્રણેય પોસ્ટ માટે વયમર્યાદા તમારી 21 થી 45 વર્ષની રહેશે અને બક્ષીપંચના ઉમેદવાર છે આ પોસ્ટ માટે એપ્લાય કરી શકે છે। આ તમામ પોસ્ટ માટે જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને લાયકાત ધરાવતા હોય તો તમારે તારીખ 28 જાન્યુઆરી 2022 દિવસ 10 સુધીમાં શાળાના સરનામા ઉપર અરજી છે માત્ર ને માત્ર ટપાલથી મોકલવાની રહેશે। અરજી મોકલવાનું સરનામું છે મૂળગામ વલભીપુર, એસટી બસ સ્ટેશન પાછળ, મફતનગર 2, શ્રી ધીરુભાઈ મકવાણાનું મકાન, મૂળગામ, તાલુકો વલભીપુર, જિલ્લો ભાવનગર। ગૃહપતિ અને ચોકીદારની જગ્યાઓ માત્ર પુરુષ માટે છે તથા રસોઈયાની જગ્યા સ્ત્રી અને પુરુષ બંને માટે ખાલી પડી છે। થેન્ક યુ।